નમસ્કાર વિદ્યા મિત્રો, કેમ છો? મજામાં? વેલકમ ટુ માજીસા ક્લાસીસ. મિત્રો, આજે આપણે ધોરણ 8 જેમાં વિષય ગણિત પ્રકરણ નંબર 6 જે આજે આપણે નવું જોવાના છીએ, તો વર્ગ અને વર્ગમૂળ છે તેનું નામ, જે NCERTના નવા અભ્યાસક્રમ મુજબ છે મિત્રો. તો મિત્રો, આપણે સમય ન બગાડતા શરૂઆત કરીએ. મિત્રો, પહેલો ટોપિક છે થિયરીનો સંખ્યાઓનો વર્ગ. એટલે શું મિત્રો? આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાને વર્ગ કહે છે. તો મિત્રો, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે દાખલા તરીકે 1 × 1 કરો છો તો 1 નો વર્ગ વંચાય. શું વંચાય? 1 નો વર્ગ 1 થાય. 2 × 2 કરો છો મિત્રો તો 2 નો વર્ગ વંચાય 4 થાય. 3 × 3 કરો છો મિત્રો તો શું વંચાય? 3 નો વર્ગ 9. તો મિત્રો, આમ જોઈએ આપણે 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થશે, 4 નો વર્ગ કેટલો થાય મિત્રો? 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ મિત્રો શું થશે? 100 થશે. બરાબર મિત્રો, સમજ્યા તમે? આવી રીતે 11 નો વર્ગ કેટલો થાય મિત્રો? 121, 12 નો વર્ગ 144. બરાબર મિત્રો, સમજ્યા મિત્રો? 13 નો વર્ગ કેટલો થશે? 169. 14 નો વર્ગ કેટલો થાય મિત્રો? 196. 15 નો વર્ગ 225. 16 નો વર્ગ થશે મિત્રો કેટલો? 256. 17 × 17 કરો એટલે 17 નો વર્ગ શું વંચાય? 289 થશે મિત્રો. આમ 18 નો વર્ગ થશે મિત્રો 324. 19 નો વર્ગ થશે 361 અને 20 નો વર્ગ થશે 400. હવે તેવી જ રીતે મિત્રો 21 નો વર્ગ લખીએ તો 441. 22 નો વર્ગ 484. 23 નો વર્ગ મિત્રો 529. બરાબર. 24 નો વર્ગ 576. 25 નો વર્ગ કેટલો થશે મિત્રો? 625 થશે. 26 નો વર્ગ 676. 27 નો વર્ગ થશે મિત્રો 729. 28 નો વર્ગ થશે 784 અને 29 નો વર્ગ થશે 841. 30 નો વર્ગ થશે મિત્રો 900. સમજ્યા મિત્રો તમે? આવી રીતે તમારે 1 થી 30 ના વર્ગ તમારે તૈયાર કરવાના રહેશે. બરાબર મિત્રો, હવે તમે જાતે આ 1 થી 30 ના વર્ગ લખો અને તમે પ્રેક્ટિસ કરો મિત્રો. હવે આગળ જોઈએ મિત્રો, પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? મિત્રો, અહીં જોઈએ તો 1, 4, 9, 16, 25 આ બધી સંખ્યાઓ જે છે, જેમ કે 1, 4, 9, 16, 25 આવી સંખ્યા મિત્રો કેવી સંખ્યા કહેવાય છે? વર્ગ સંખ્યા કહે છે. બરાબર. અને મિત્રો બીજું નામ છે તેનું પૂર્ણ વર્ગ સંખ્યાઓ. શું નામ છે મિત્રો? પૂર્ણ વર્ગ સંખ્યાઓ. તમારે મિત્રો યાદ રાખવાની 1 થી 30 ની વર્ગ સંખ્યાઓ કમ્પ્લીટ યાદ હોવી જોઈએ મિત્રો. બરાબર. જો અહીંયા એક પ્રશ્ન પૂછવામાં આવે તમને, બરાબર મિત્રો, પ્રશ્ન જોઈએ. 1, 30 અને 40 વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યા લખો. પૂર્ણ વર્ગ સંખ્યા લખો મિત્રો 30 અને 40 વચ્ચેની. તો મિત્રો 30 અને 40 વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યા, તો હવે 30 અને 40 વચ્ચે જુઓ મિત્રો કઈ કઈ સંખ્યા આવે છે? તો 30 અને 40 25 કરતા કેવી નાની કહેવાય. બરાબર. અને શું કહેવાય? 40 કરતા 49 મોટા કહેવાય. તો કઈ સંખ્યા આવશે મિત્રો અહીંયા? આપણે એક જ એવી સંખ્યા છે જે શું છે? 30 અને 40 ની વચ્ચે આવે છે, જે પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો તેનો જવાબ શું આવશે મિત્રો? 36. કેવી સંખ્યા છે મિત્રો? પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરાબર મિત્રો, સમજણ પડી?
આવા તમારે પ્રયત્ન કરવાના રહેશે મિત્રો. તો મિત્રો હું તમને પ્રશ્ન આપું તો તમને મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 2, બરાબર, 50 અને 60ની વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યાઓ શોધો. તો મિત્રો જલ્દી જલ્દી કોમેન્ટ બોક્સમાં જવાબ આપો ફટોફટ. હવે અહીંયા તમારી સામે લખેલા જ છે મિત્રો, ઓકે, તો તમે જવાબ આપી શકો છો કોમેન્ટ બોક્સમાં જલ્દી. મિત્રો યાદ રાખો, દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તમે જોયું મિત્રો અહીં 30 અને 40ની વચ્ચે ખાલી એક જ એવી સંખ્યા છે જે પૂર્ણવર્ગ સંખ્યા છે. કઈ છે મિત્રો? 36, બરાબર. બાકી બધી પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી, જેમ કે 31 છે, 32 છે, 33, 34 એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. બરાબર મિત્રો, સમજણ પડી? અને પૂર્ણવર્ગ સંખ્યાઓ કેટલી હોય મિત્રો? અનંત હોય. કેટલી હોય? પૂર્ણવર્ગ સંખ્યાઓ અસંખ્ય છે અથવા તો અનંત છે. કેટલી હોય? અસંખ્ય. મિત્રો હવે જોઈએ વર્ગ સંખ્યાઓના ગુણધર્મ. અહીંયા તમને મિત્રો આ બાજુ એક સંખ્યા આપી છે અને વર્ગ આપે છે તે સંખ્યાના, બરાબર મિત્રો. હવે તમારે જોવાનું છે દરેક સંખ્યાના વર્ગનો એકમનો અંક. શું જોવાનું મિત્રો? આપણે દરેક સંખ્યાના વર્ગનો શું? એકમનો અંક. શું જોવાનું મિત્રો? એકમનો અંક. તો જો મિત્રો એક ઉદાહરણ જોઈએ. અહીંયા એકનો વર્ગ શું થાય? એક થાય છે, બરાબર મિત્રો. હવે જો બેનો વર્ગ શું થાય? ચાર. ત્રણનો વર્ગ 9 થાય. ચારનો વર્ગ 16 થાય, પણ એકનો અંક શું છે? 6. પાંચનો વર્ગ 25 થાય, એકમનો અંક 5. 6 હોય તો 36, એટલે એકમનો અંક શું થાય? 6. સાતનો વર્ગ 49, એકમનો અંક 9. આઠનો વર્ગ 64, એમાં એકમનો અંક 4. નવનો વર્ગ 81, એકમનો અંક 1. દસનો વર્ગ 100 થાય, મિત્રો એકમનો અંક 0. હવે જો મિત્રો અહીંયા 1 અને 9 એનો એકમનો અંક કેવો છે? સમાન છે. તો મિત્રો ધ્યાન આપો, અહીં કોઈ પણ સંખ્યા એકમનો અંક 1 હોય, બરાબર, તો તે સંખ્યા કેવી છે? 1 કાં તો 9, બરાબર મિત્રો. 9નો વર્ગ કેટલો થાય? એકમનો અંક 1 થાય. 1 અથવા 9 જેવી સંખ્યા હોય, બરાબર, એકમનો, તો હંમેશા એકમનો અંક કેવો આવશે? 1 અને 1. જો અહીંયા 11 હતા તો એકમનો અંક 1 આવ્યો, અહીંયા 19 હતા એકમનો અંક 1 આવ્યો. આવ્યો મિત્રો? હવે ધ્યાન જો મિત્રો, 2 અને 8, બરાબર, એકમનો અંક 2 અને 8 હોય તે સંખ્યાનો વર્ગ કરીએ મિત્રો તો શું થશે? તો એકમનો અંક શું મળશે? 4. શું મળશે? 4. તો 2 અને 8, એકમનો અંક જો 2 અને 8 હોય તો વર્ગ કરતાં શું મળે? 4 મળે. જો એકમનો અંક 1 અથવા 9 હોય તો વર્ગ કરતાં શું મળે? વર્ગ કરતાં શું મળે? 1. બરાબર મિત્રો, સમજણ પડી? ઓકે, હવે થોડા આગળ જઈએ મિત્રો. જો એવી જ રીતે એકમનો અંક 3 અને 7 હોય તો શું મળે? એકમનો અંક 9, બરાબર, તો શું મળે? 9. ક્યારે? એકમનો અંક શું હોવો જોઈએ? 3 અથવા તો 7 હોવો જોઈએ. સમજણ પડી મિત્રો? હવે જો એકમનો અંક 4 અને 6 હોય તો, એકમનો અંક 4 અથવા 6 હોય તો, તો એક વર્ગ કરતાં આપણને સંખ્યા શું મળશે? હંમેશા 6 મળશે. શું મળશે? 6. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખો, 5નો એકમનો અંક હોય તો એનો એકમનો અંક હંમેશા શું મળે? 5 જ મળે. શું મળે મિત્રો? 5 જ મળે. 5નો વર્ગ કરતાં હંમેશા શું મળશે આપણને? 5 જ મળશે વર્ગ કરતાં. ઓકે મિત્રો, અને ધ્યાન આપો જે મિત્રો, અહીંયા જો 10 વર્ગ કરતાં 0 હોય તો વર્ગ કરતાં શું મળે છે? 0 જ મળે છે. શું મળે છે મિત્રો? 0 જ મળે. ઓકે મિત્રો, સમજણ પડી મિત્રો? ઓકે ડન.
હવે મિત્રો થોડો આગળ જઈએ, જો એક વાર સમજી લે ફરીથી, અહીંયા જો 12 નો વર્ગ કરતા એકમનો 2 હતો તો શું મળ્યો? 4 મળ્યો, 2 હતો તો 4 મળ્યો, હવે 8 હોય તો 8, 18 તો શું મળે છે? 4. ઓકે મિત્રો, હવે જુઓ 3 એકમનો અંક હોય તો શું મળે? 9 મળે, હા 9 મળે છે. 7 હોય તો? 7 હોય તો 9 મળે છે, હા મળે છે. 4 હોય તો? તો 6 મળવું જોઈએ, 4 છે તો 6 મળે છે, હા મળે છે. 6 હોય તો 6 મળે, હા 6 હોય તો એકમનો અંક 6 મળે છે મિત્રો. ઓકે મિત્રો, સમજમ પડી? હવે મિત્રો અહીંયા કયા રંગ રહી ગયા? તો જુઓ મિત્રો, 2 આવતા નથી. કયા અંકો આવતા નથી? એકમના અંક 2, એકમનો અંક જો 2, 3 બરાબર, પછી કયો આવશે મિત્રો? 7 બરાબર, હવે 8 બરાબર. મિત્રો આ પૈકી કોઈ પણ અંક આવશે નહીં, એકમનો અંક આ મળશે નહીં. જો આ હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નહીં. જો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય નહીં, પૂર્ણ વર્ગ સંખ્યા હોય નહીં બરાબર. એકમનો અંક જો 2, 3, 7, 8 હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા હોય નહીં. કેમ કે મિત્રો અહીંયા આવતો નથી, વર્ગ કરતા સંખ્યા મળતી નથી. તો મિત્રો તમને સમજણ પડી ગઈ? જો આપેલી સંખ્યાના એકમનો અંક 0, 1, 4 બરાબર મિત્રો, 5, 6 અને 9 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય, અને જો આપેલી સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય તો તે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. બરાબર મિત્રો, સમજ્યા? ઉદાહરણ મિત્રો જોઈ, નીચે આપેલી સંખ્યાઓનો ઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, તમને કેવી રીતે ખબર પડી તે પણ જણાવો. મિત્રો નંબર 1 જુઓ, અહીંયા 10, 57 એ પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહીં તમે તમે કહી શકો. મિત્રો આ પૂર્ણવર્ગ સંખ્યા નથી, પૂર્ણવર્ગ સંખ્યા નથી બરાબર મિત્રો. કેમ? એકમનો અંક કેવો છે? એકમનો અંક 7 હોવાથી પૂર્ણવર્ગ સંખ્યા નથી બરાબર મિત્રો. હવે અહીંયા જો બીજો પ્રશ્ન એવો જ, શું આ પૂર્ણવર્ગ સંખ્યા છે? તો મિત્રો આપણે એકમનો અંક જ જોવાનો, એકમનો અંક 3 છે તો નથી, પૂર્ણવર્ગ સંખ્યા નથી. કારણ કે મિત્રો અહીં એકમનો અંક 3 હોવાથી શું થશે? પૂર્ણવર્ગ નથી. પૂર્ણવર્ગ હોવાની શરત શું છે મિત્રો? એકમનો અંક શું હોવો જોઈએ? 0, 1, 4, 5, 6 અને 9 હોવો જોઈએ. તો આની જગ્યાએ શું આપ્યું? તો 3, તેથી નથી. હવે મિત્રો પ્રશ્ન નંબર 3 જોવો, એમાં જ ક આ એકમની સંખ્યા કેવી છે? 8 છે. તો આ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. શું? પૂર્ણવર્ગ સંખ્યા નથી. કારણ કે મિત્રો અહીં એકમનો અંક 8 હોવાથી પૂર્ણવર્ગ સંખ્યા નથી બરાબર મિત્રો, સમજણ પડી? એવી જ રીતે ચોથો જુઓ મિત્રો, 20, 61માં આ 1 શું છે? એકમનો અંક. હા મિત્રો અહીંયા એક પૂર્ણવર્ગ સંખ્યા છે, પૂર્ણ વર્ગ સંખ્યા છે. કેમ મિત્રો? એકમનો અંક શું છે? અહીં એકમનો અંક 1 હોવાથી પૂર્ણ વર્ગ
संख्या छे। एवी रीते पांचमो जुओ तो अहीं दस अग्ने सित्तेर मां क्या नौ छे एकमनो अंक केवो छे नौ, तो नौ तो होय मित्रो, केम कई संख्या नौ आवे छे तो त्रण नो वर्ग नौ थाय, तो आ संख्या शुं नौ छे एकमनो अंक एटले पूर्ण वर्ग संख्या छे। अहीं एकमनो अंक नौ होवाथी पूर्ण वर्ग संख्या छे। तो मित्रो मजा आवी ने? तो तमे मित्रो अमारा चेनलमां नवा होय तो लाइक करो, कॉमेंट करो, सब्सक्राइब करो, जेथी करीने मित्रो तमने अमारा विडियोनी अपडेट मळती रहे। थैंक यू मित्रो। जो अमारा विडियो गमे होय तो लाइक करो, कॉमेंट करो, सब्सक्राइब करो।